गुड मॉर्निंग विद्यार्थी मित्रों आज आप आ वीडियो नी अंदर एटले के स्वाध्याय 2.3 ना बाकी ना दाखला छे तेनो शुं के छे एम के अभ्यास करवानो छे। तो के अहीं आपणे एम के दाखला नंबर जो 3 थी जो वात करीए तो के पी ऑफ एक्स अहीं आपणने आपी दीधुं छे के एमां त्रीजो पॉइंट आपणे जोवानो छे के बराबर एक्स नो घन वत्ता 3x² वत्ता 3x वत्ता 1 छे। અને જી ઓફ એક્સ અથવા તો કે એસ ઓફ એક્સ ની વાત કરીએ તો કે એક્સ છે, તો કે આવી આપણને શું આપેલી છે, સંખ્યા આપેલી છે, તો કે આવી જે સંખ્યા આપેલી છે ને શું કીધું છે એમ કે ભાગાકાર કરીને એમ કે મેળવવાની છે। તો કે જો વાત કરીએ તો અહીંયા લખી દે કે એક્સ નો ઘન 3x² વત્તા 3x વત્તા 1, એક્સ વડે શું કરવાનો છે ભાગાકાર, પહેલી સંખ્યાનો ભાગાકાર પહેલી સંખ્યા એટલે શું મળશે x² અને ગુણાકાર આની સાથે કરીએ એટલે કે એક્સ નો ઘન प्लस प्लस एटले के अहीं आवी गया प्लस, अहीं निशानी चेन्ज करे एटले अहीं आवशे माइनस, उपर तो उतारे छे के 3x² वत्ता 3x। हवे आनो भागाकार आनी साथे 3x² छेदमां एक्स, एक्स एक्स केन्सल तो वधे शुं अहीं आपणी पासे 3x, एटले आनो गुणाकार जो आनी साथे करीए तो शुं मळशे एम के 3x² तो लखी दईए प्लस प्लस अने अहीं माइनस आवशे एटले आ थयुं केन्सल, उपर तो उतारीए 3x। 3x ने जो x वडे भागाकार करिए तो शुं मळशे आपणने मात्र एम के 3 मळे, एटले लखी दे के 3 नो गुणाकार x साथे एटले केटला थया 3x, माइनस प्लस छे तो शुं आवे माइनस एटले केन्सल, अहीं आवी गयो 1, तो 1 आपणी पासे शुं वधी एम के शेष वधी, तो के आपणो एम के जवाब शुं आवी गयो x² वत्તા 3x वत્તા 3, એ શું મળી ગયો એમ કે આપણને જવાબ મળી ગયો। જો આગળ અહીં વાત કરીએ તો કે શું કીધું છે કે એક્સ બરા એક્સ વત્તા પાય, એટલે કે શું કીધું કે જ્યાં અહીંયા આપણી પાસે પી ઓફ એક્સ આપેલું છે કે પી ઓફ એક્સ અહીંયા આપણી પાસે છે કે એક્સ નો ઘન વત્તા 3x² વત્તા 3x વત્તા 1 આપેલું છે, તો શું કીધું છે કે જ્યાં એક્સ છે ત્યાં કેટલા મૂકી દેવાના છે એમ કે એક્સ વત્તા પાય, એટલે અહીંયા લખી દે છે કે જી ઓફ એક્સ બરાબર 0, એક્સ વત્તા પાય પ્લસ પાય છે બરાબર ની પેલ બાદ જશે એટલે કે માઇનસ, તો કે એક્સ બરાબર કેટલા થયા માઇનસ પાય, તો શું લખી દઈએ એમ કે આપણે લખવાનો છે એમ કે માઇનસ પાય। તો અહીંયા વાત કરીએ કે પી ઓફ એક્સ બરાબર આપણી પાસે છે એટલે માઇનસ પાય લખવાના છે, એટલે કે એક્સ છે ત્યાં શું લખીએ માઇનસ પાય, માઇનસ પાય નો ઘન 3 કૌંસમાં માઇનસ પાય નો સ્ક્વેર વત્તા 3 માઇનસ પાય વત્તા 1, માઇનસ પાય નો ઘન કરીએ તો શું મળશે એમ કે આપણને જો માઇનસ પાય ના ઘનની જો વાત કરીએ તો શું આવશે એમ કે આપણી પાસે એમ કે માઇનસ પાય નો એટલે કે આવશે માઇનસ પાય નો ઘન વત્તા 3, અહીં આપણી પાસે સ્ક્વેર છે એટલે શું જોવા મળશે એમ સ્ક્વેર એટલે કે આવશે 3π² પ્લસ માઇનસ માઇનસ 3π વત્તા 1, તો આપણો શું થઈ ગયો એમ કે જવાબ જે આપણને એમ કે શું કે છે કે મળી ગયો। એના પછી 5 વત્તા 2x છે એટલે કે આ જ રીતે એમ કે જી ઓફ એક્સ બરાબર 0 લેવાનો છે, એ દાખલો શું કે છે કે તમારે કરવાનો છે। એના પછી જો વાત કરીએ કે ક્વેશ્ચન 2, તો ક્વેશ્ચન 2 ની જો આપણે શું કે છે એમ કે વાત કરીએ તો કે ક્વેશ્ચન 2 માં શું કીધું છે કે ક્વેશ્ચન 2 માં કે અહીં આપણને કે x² વત્તા ax² શું કીધું છે કે x² વત્તા ax² અને લખેલું છે કે 6x માઇનસ a ને શું કીધું છે કે x માઇનસ 1 વડે ભાગાકાર કરીને શું મેળવવાની છે એમ કે શેષ મેળવવાની છે, એટલે કે આ સંખ્યાને શું કહે છે એમ કે ભાગાકાર કરવાનો છે અને શું મેળવવાની કીધી છે એમ કે શેષ મેળવવાની કીધી છે। તો અહીંયા આપણે જી ઓફ એક્સ બરાબર લખી દઈએ x માઇનસ a, અહીંયા આવશે 0 x માઇનસ a, માઇનસ છે બરાબરની પેલ બાદ જશે એટલે પ્લસ, તો કે એક્સ બરાબર શું મળી ગયા a, કે જ્યાં આવે આપણી પાસે પી ઓફ એક્સ એટલે એક્સ છે ત્યાં શું મૂકવાના છે એમ કે આપણે લખી દઈએ કે એક્સ લખીએ તો કે પી ઓફ a બરાબર a² વત્તા a, સોરી અહીંયા આવશે શું કીધું છે કે a નો ઘન આપેલો છે તો કે a નો ઘન વત્તા અહીંયા એક્સ છે ત્યાં શું લખવાનો છે a² વત્તા 6 a માઇનસ a, તો શું થશે અહીંયા આપણી પાસે માઇનસ છે તો કે a નો ઘન a² ગુણ્યા શું આવશે અહીંયા આપણી પાસે a એટલે કે a નો ઘન 6a માઇનસ a, શું થશે આ કેન્સલ થાય એટલે લખી દઈએ છીએ કે અહીં આપણી પાસે આવશે કે 6માંથી a બાદ કરીએ એટલે કે 5, અહીં આવી ગયો 0, તો a બરાબર કેટલા મળી ગયા એમ કે આપણને 0 મળી ગયા। આગળ જો વાત કરીએ કે દાખલા નંબર 2 શું કીધું છે કે 7 વત્તા 3x આપેલા છે, તો અહીંયા લખી દે છે કે જી ઓફ એક્સ બરાબર કે 7 વત્તા 3x છે, અને પી ઓફ એક્સ ની જો વાત કરીએ તો શું કીધું છે કે 3x નો
અહીં ગન આપેલો છે કે વધતા 7x આવે આપણને શું આપી દીધી છે એમ કે રકમ આપેલી છે અને કીધું છે કે અવયવ છે કે નહીં તે આપણે શું કરવાનું છે એમ કે ચકાસવાનું છે તો અહીં લખી દઈએ કે g ઓફ x બરાબર શું લઈએ છે કે 0 7 વધતા 3x 0 બરાબર 7 વધતા 3x પ્લસ છે બરાબર ને આ બાજુ આવશે તો માઈનસ 7 3x 7 3 ક્યાં જશે છેદમાં એટલે x બરાબર માઈનસ 7 ના છેદમાં 3 x ની આપણને કિંમત મળી ગઈ હવે આમાં શું કરવાની છે આપણે એમ કે વેલ્યુ મૂકવાની છે તો p ઓફ x બરાબર 3 કૌંસમાં 7 ના છેદમાં 3 આખા નો ઘન અહીં આવી ગયા 7 માઈનસ 7 ના છેદમાં 3 અહીં આવશે 3 7 નો ઘન કેટલો થશે 343 છેદમાં 3 નો ઘન કેટલો થાય 27 વત્તા અહીંયા કેટલા આવશે માઇનસ 49 છેદમાં 3 9 તાલી કેટલા થશે 27 માઇનસ 343 છેદમાં 9 માઇનસ કેટલા થશે 49 ના છેદમાં 3 તો કે વિદ્યાર્થી મિત્રો કે આવી જે આપણને રકમ મળી ગઈ તો શું કીધું છે કે હવે આજે જો સંખ્યાની વાત કરીએ તો શું લેવાનું છે એમ કે લસાઅ લેવાનું જો આપણો જવાબ 0 આવે તો આપણે કહી શકીએ છીએ એમ કે બહુપદીનો અવયવ છે અને જો જવાબ આપણો 0 નથી આવતો તો આપણે કહી શકીએ છીએ એમ કે અવયવ નથી તો કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર એટલે કે સ્વાધ્યાય 2.3 ના કેટલાક દાખલાનો અભ્યાસ કર્યો છે તો કે આવી જ રીતે બાકીના દાખલાની પ્રેક્ટિસ તમે જાતે કરો કે જેથી કરીને કે આ દાખલામાં તમને વધારેમાં વધારે સમજ પડી શકે